હેલો એન્ડ વેલકમ બેક એવરી વન હું છું તમારી સાથે સંજય ખસિયા અને આજે આપણે આવી ગયા છે ગુજરાત એ લર્નિંગ ઉપર આજે આપણે વાત કરવાના છીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચની એમાં પાંચ પોઈન્ટ એક નો ચોરસ રચવાનો છે જો મારી ચેનલ ઉપર પ્રથમવાર ચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા જે રેર લિસનર છે એને ખાસ વિનંતી છે કે કોમેન્ટ કરો બધાના કોમેન્ટ સેક્શન બહુ ભરેલા પડેલા છે કોમેન્ટ કરો હું તમારી કોમેન્ટ જરૂરથી વાંચું છું રિપ્લે પણ આપીશ જેથી કમેન્ટ કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બહુ ભાગી જતા નહીં લાઈક કરીને જજો ચાલો કાચી આકૃતિ આપણે દોરીએ કાચી આકૃતિમાં તમને ખબર પ્રમાણે કે કે કોઈ પણ માપ સ્કેલનો ઉપયોગ કરવાની જરૂર નથી કાચી આકૃતિ એટલા માટે જ હોય છે કે આપણને ખબર પડે કે આકૃતિ કેવી બનશે તો કાચી આકૃતિમાં પાંચ પોઈન્ટ એક સેમી ધરાવતો ચોરસ રચવાનો છે તો ચોરસ રચવાનો છે કાચી આકૃતિમાં કઈ નવીન કાચી આકૃતિ પાંચ પોઈન્ટ એક સેમી એનું નામ શું આપવાનું છે આર ઈ એ ડી તો નામ આપી દે આર ઈ એ ડી ને ચોરસ ખૂણો કેટલાનો હોય તો આપણને ખબર છે નેવું ડિગ્રીનો તો આ થઈ ગઈ આપણી કાચી આકૃતિ હવે આપણે રચના કરવાની છે પાક્ય આકૃતિની પાક્ય આકૃતિમાં આપણે દર વખતે કરીએ કરી પહેલો રેખાખંડ હોય સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરીને ડાયરેક્ટ દોરી દેવાનો એમાં પરિકલ લેવાની જરૂર હોતી નથી તો જીરો થી લઈને પાંચ પોઈન્ટ એક સેમી પાંચ પોઈન્ટ એક સેમી ઓકે આપણો રેખાખંડ રચાઈ ગયું એનું નામ શું આપશું આર એ એનું નામ પાંચ પોઈન્ટ એક સેમી એનું માપ પાંચ પોઈન્ટ એક સેમી મળ્યું આપણને રચનાના મુદ્દામાં શું લખશું પાંચ પોઈન્ટ એક સેમી લંબાઈનો રેખાખંડ ખંડ આર એ રચો પેલો મુદ્દો આપણો કમ્પ્લીટ હવે બીજું કામ ખૂણો કેટલાનો છે નેવું નો તો ખૂણો આપણે પેલા રચવો પડશે તો નેવું નો ખૂણો તમને બધાને આવડે જ છે તો ચાલો રચી દઈએ મોટી ચાપ મારવાની પછી અહીંયાથી એક ચાપ મારવાની ત્યાંથી બીજી ચાપ મારવાની બંને છાપને દ્વિભાજક દોરવાનો દ્વિભાજક જ્યાં છેદે તે આપણો નેવું ડિગ્રીનો ખૂણો થઈ ગયો ચાલો આપણો એક નેવું ડિગ્રીનો ખૂણો કમ્પ્લીટ હવે જ્યારે ખૂણો દોરો ને ત્યારે તીર જવા દેવાનું ઉપર સુધી શું ઉપર સુધી જવા દેવાનું એમ કે એની ઉપર આપણે હજી બાજુનું માપ લેવાનું હોય છે તો એને આપણે નામ આપી દઈએ એમ તો રચનાના મુદ્દામાં શું લખશું કે આર ઈ ના એ બિંદુ એ નેવું ડિગ્રીનો ખૂણો બનાવતું ઈ એમ રચો શું આર ઈ ના ઈ બિંદુ એ નેવું ડિગ્રીનો ખૂણો

એની ચાપ મારી દેસુ એટ ખૂણો રચવાનો બાકી હવે આપણે ખૂણો દોરવાની જરૂર નથી કેમ કે આપણને એક ખૂણો તો મળી ગયો ને નો છે આ ખૂણો તમને જાતે જાતે મળી જશે કઈ રીતે તો પાંચ પોઈન્ટ એક સેમી નું આપણે માપ લીધેલું જ હતું એ ચાપ આર ઉપર રાખીને મારી દેવાની છે અને એટલી જ ચાપ એ ઉપર રાખીને મારી દેવાની રેડી બની ગયો ખૂણો તમારો આ બિંદુને આપણે શું નામ આપ દઈશું ડી એને જોડી દઈએ રચના મુદ્દા સાથે સાથે લખ નાખશું બધા પેલા આપણે રચના તૈયાર કરી લઈએ

એને કેન્દ્ર લઈ આનું આ લખી નાખવાનું છે કે પાંચ પોઈન્ટ એક સેમી છે ડી નામ આપો રેડી હવે રેખાખંડ એડી અને રેખા ખંડ આરડી એથી આરડી ની રચના કરો ચતુષ્કોણ આર ઈ એ ડી એક મુદ્દો અહીં લખી નાખું છું કે ચતુષ્કોણ આર ઈ એ ડી એ માંગેલ ચતુષ્કોણ છે રેડી રચના તૈયાર થઈ ગઈ આ ખૂણો એક દર્શાવી દેવાનું નેવું ડિગ્રીનું કેમ કે એક ખૂણ તમે દર્શાવો નેવું નો તો એ ચતુષ્કોણ છે ચોરસ પ્રકાર નું જ હોય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ફરી મળીશું નવી ભૂમિતિ સાથે અને જો ચેનલ પ્રથમવાર જો તો સબસ્ક્રાઇબ કરતા જજો થેન્ક યુ વેરી મચ